નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2માં અંગ્રેજી વિષય ભણીશું. અંગ્રેજી વિષયમાં બાળકો આપણે યુનિટ 6 ચોપડીમાં અને 4 લાઇન બુકમાં પૂરું કર્યો. હવે યુનિટ 7 ભણવાની શરૂઆત કરીએ. તો યુનિટ 7 ભણવામાં આપણે શરૂઆત કરી દીધી હતી. યુનિટ 7ના સ્પેલિંગ તમને 4 લાઇન બુકમાં લખાવવામાં આવ્યા હતા, તે બધા જ બાળકોએ લખી લેવા. જેને લખ્યા છે એને વાંધો નહીં, પણ જેને બાકી છે તેઓએ વ્યવસ્થિત રીતે 4 લાઇન બુકમાં દરેક સ્પેલિંગ લખી લેવા. હવે આજે આપણે ચોપડીમાં યુનિટ 7 ભણવાની શરૂઆત કરીએ. તો જુઓ બાળકો, પેજ નંબર ચોપડીના પેજ નંબર 30 ઉપર આપણને યુનિટ 7 આપેલું છે. તો યુનિટ 7નું નામ છે એ એન્ડ એન. એ અને એ એન એટલે એ અને એન આર્ટિકલ છે. એન્ડ એટલે શું થાય? તો કે અને. તો હવે આપણે સૂચના વાંચીએ. અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. જો બાળકો, અંગ્રેજી ભાષા છે જેવી રીતે ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, તેવી જ રીતે અંગ્રેજી પણ એક ભાષા છે. તો તે અંગ્રેજી ભાષામાં એ અને એન છે તે આર્ટિકલ છે. ત્યાર પછી કીધું છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એટલે કે અંગ્રેજી એબીસીડીમાં, અંગ્રેજી આલ્ફાબેટમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે, બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે. શું કીધું છે કે એબીસીડી છે આખી એ ટુ ઝેડની એબીસીડી છે, તે એબીસીડીમાંથી જે આ 5 મૂળાક્ષરો છે તે સ્વર છે અને બાકીના બધા જ મૂળાક્ષરો શું છે? વ્યંજન. જેવી રીતે આપણે ગુજરાતી અને હિન્દીમાં શું આવે છે? તો કે ગુજરાતી અને હિન્દીમાં કક્કાને વ્યંજન કહેવાય. શું કહેવાય? ક થી ન સુધીના કક્કાને વ્યંજન કહીએ છીએ. અને એ, ઈ, આઈ, ઓ, યુ તે અંગ્રેજીના સ્વર છે, જ્યારે ગુજરાતી અને હિન્દીના સ્વર કોને કહેવાય? તો કે અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ 13 જે અક્ષરો છે તેને ગુજરાતી અને હિન્દીના સ્વર કહેવાય, અને અંગ્રેજીના સ્વર કોને કહેવાય? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ અને અંગ્રેજીના સ્વર કહેવાય. ત્યાર પછી ત્રીજી સૂચના આપી છે કે એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા. એક વચન એટલે જુઓ બાળકો, કોઈ પણ સ્પેલિંગ આપ્યો હોય તે એક વચનમાં હોય અને તેનો પહેલો અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય. શું હોય? તેનો પહેલો અક્ષર વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે. શું કીધું છે? કોઈ પણ સ્પેલિંગ એક વચન એટલે એક વસ્તુ હોય તેને એક વચન કહેવાય, અને એકથી વધારે વસ્તુ હોય તેને બહુવચન કહેવાય. જેવી રીતે અહીંયા એક બોલ છે તો એ એક વચન છે, અને અહીંયા એક બોલની સામે તમારા મિત્ર કે તમારા ભાઈ પાસે 2 કે 3 બોલ હોય તો અહીંયા બોલની પાછળ શું લાગી જાય? એસ. તો તેને બહુવચન કહેવાય. તો બહુવચન હોય ત્યારે સ્પેલિંગની પાછળ એસ લાગે, અને કયા સ્પેલિંગની પાછળ કેવી રીતે એસ લાગે તે પણ બાળકો તમે આગળ ભણશો તેમાં આવશે. તો અહીંયા આપણને કીધું છે કે જે સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતો હોય, જે સ્પેલિંગનો પહેલો અક્ષર વ્યંજન હોય તે સ્પેલિંગની આગળ એ આર્ટિકલ લાગે, અને જે સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હોય તો તે સ્પેલિંગની આગળ એ એન આર્ટિકલ લાગે. તો સૌથી પહેલાં બાળકો, હું તમને એક એક્સરસાઇઝ કરીને રફ બુકમાં બતાવું. જો બાળકો, તમારી પાસે આવી રફ બુક હોય, ચોપડો હોય અથવા નોટ હોય, તેમાં હું તમને સૌથી પહેલાં એબીસીડી લખીને બતાવું. એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આવી રીતે એ ટુ ઝેડ સુધીની એબીસીડી હોય છે. તો તે એબીસીડીમાં જુઓ બાળકો, આ એ, ઈ, આઈ, ઓ અને આ યુ. એ, ઈ, આઈ, ઓ, યુ
આજે ગોળ રાઉન્ડ કરીને મેં તમને અક્ષરો બતાવ્યા, આલ્ફાબેટ બતાવ્યા. તે બધા આલ્ફાબેટ શું છે? સ્વર. અને બાકીના જે આ બધા આલ્ફાબેટ છે, બી સી ડી એફ જી એચ જે કે એલ એમ એન પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, આટલા મૂળાક્ષરો શું છે? આટલા આલ્ફાબેટ શું છે? તો કે વ્યંજન. અને જે આ ગોળ રાઉન્ડ કરીને બતાવ્યા તે બધા સ્વર છે. એટલે આ સ્વરનો પહેલો અક્ષર કોઈ પણ સ્પેલિંગની આગળ, સ્વરનો જુઓ બાળકો, આ કોઈ પણ પહેલો અક્ષર સ્વર હોય તો તેની આગળ એ એન આવે, અને વ્યંજનથી કોઈ સ્પેલિંગ શરૂ થતો હોય તો તેની આગળ શું આવશે? એ આર્ટિકલ આવશે. હવે ધારો કે આપણે કોઈ એવો સ્પેલિંગ લખીએ જેવો કે બુક, તો અહીંયા હું તમને લખીને બતાવું, બી ડબલ ઓ કે, બી ડબલ ઓ કે, બુક. આ બુકનો સ્પેલિંગ છે. તો બુકના સ્પેલિંગમાં જોવાનું, આ પહેલો અક્ષર કયો છે, સ્વર છે કે વ્યંજન છે? તો કે આ પહેલો અક્ષર છે તે વ્યંજન છે. આ વ્યંજન હોવાથી તેની આગળ એ આર્ટિકલ આવશે. ત્યાર પછી તમને બીજો એક સ્પેલિંગ લખીને બતાવું, યુ એન સી એલ ઈ, અંકલ. આ અંકલનો સ્પેલિંગ છે, અંકલ એટલે કાકા. તો અંકલના સ્પેલિંગમાં પહેલો અક્ષર કયો છે, સ્વર છે કે વ્યંજન છે? તો બાળકો, સૌથી પહેલાં તમને યાદ રહેવું જોઈએ કે કયા પાંચ અક્ષરો સ્વર છે. તો કે એ ઈ આઈ ઓ યુ. તો આ યુ લખેલો છે, તો આ સ્પેલિંગનો પહેલો અક્ષર યુ છે, અને યુ છે તે સ્વર છે. તો આ સ્વર હોવાથી તેની આગળ એન આર્ટિકલ આવશે. આવી રીતે બાળકો, તમારે દરેક સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર છે કે વ્યંજન છે તે ઓળખીને પછી જ તેની આગળ આ બંને આર્ટિકલ મૂકવામાં આવશે. જો વ્યંજન હોય તો એ આર્ટિકલ આવશે, અને સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હશે તો એન આર્ટિકલ આવશે. હવે આપણે ચોપડીમાં જોઈએ. તો જો બાળકો, અહીંયા આપણને જે સૂચના આપી હતી તે સૌથી પહેલાં તમને સમજાવી, ત્યાર પછી અહીંયા આપણને એક્સરસાઇઝ કરેલી આપી જ છે. જો અહીંયા બોલનું ચિત્ર છે, અને અહીંયા સ્પેલિંગ લખ્યો છે બી એ ડબલ એલ, બોલ. બોલ એટલે શું થાય? તો કે દડો. તો અહીંયા બોલનો પહેલો અક્ષર છે તે કેવો છે? તો કે વ્યંજન. વ્યંજન હોવાથી તેની આગળ એ આર્ટિકલ આવ્યો. ત્યાર પછી અહીંયા સ્પેલિંગ આપ્યો છે એ ડબલ પી એલ ઈ, એપલ. તો એપલના સ્પેલિંગમાં પહેલો અક્ષર સ્વર છે, સ્વર હોવાથી તેની આગળ એ એન આર્ટિકલ આવ્યો. ત્યાર પછી મરઘીનું ચિત્ર આપ્યું છે, જેને હિન્દી અંગ્રેજીમાં કહેવાય હેન, એચ ઈ એન, હેન એટલે મરઘી. તો હેનના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે તે વ્યંજન છે, એચ છે તે વ્યંજન છે, વ્યંજન હોવાથી તેની આગળ એ આર્ટિકલ આવ્યો. ત્યાર પછી ઈ ડબલ જી, એગ એટલે ઈંડુ. ઈંડાને ઇંગ્લિશમાં શું કહેવાય બાળકો? તો કે એગ, ઈ ડબલ જી. તો એગના સ્પેલિંગમાં પહેલો અક્ષર સ્વર છે, તો સ્વર હોવાથી તેની આગળ એન આર્ટિકલ આવ્યો. ત્યાર પછી આપ્યું છે પીઈ એન, પેન એટલે પેન, બોલ પેન. તેને શું કહેવાય અંગ્રેજીમાં? પેન. તો પેનનો પહેલો અક્ષર પી, તો પી ઈ વ્યંજન હોવાથી તેની આગળ એ આર્ટિકલ આવ્યો. ત્યાર પછી છે આઈ એન કે પી ઓ ટી, ઇન્કપોટ. ઇન્કપોટ એટલે સાઈનો ખડ્યો. તો આ સ્પેલિંગમાં પહેલો અક્ષર આઈ છે, તો આઈ શું છે? તો કે સ્વર. સ્વર હોય તો કયો આર્ટિકલ આવે? તો કે એન આર્ટિકલ, એ એન. તેને શું કહેવાય? એન. તો એન આર્ટિકલ આવશે. ત્યાર પછીનો સ્પેલિંગ છે ડી યુ સી કે, ડક એટલે બતક. તો ડક એટલે બતક. તો ડકના સ્પેલિંગનો પહેલો અક્ષર છે ડી, તો ડી સ્વર છે કે વ્યંજન છે? સૌથી પહેલાં બાળકો, તમારે તે ઓળખી લેવાનું કે પહેલો અક્ષર કયો છે, સ્વર કે વ્યંજન. તો અહીંયા પહેલો અક્ષર વ્યંજન છે, તો વ્યંજન હોય તો કયો આર્ટિકલ આવે? તો કે એ આર્ટિકલ. અને સ્વર હોય તો કયો આર્ટિકલ આવે? તો કે એ એન આર્ટિકલ. ત્યાર પછી અહીંયા સ્પેલિંગ આપ્યો છે ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ. તો ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ. તો આનો પહેલો અક્ષર શું છે? ઓ. ઓ શું છે? તો કે સ્વર. તો સ્વર છે એટલે કયો આર્ટિકલ આવ્યો? એ એન. ત્યાર પછી અહીંયા હજુ આપ્યું છે આપણને સ્પેલિંગ સી એ પી,
કેપ, કેપ એટલે ટોપી, શું થાય કેપ એટલે ટોપી, તો ટોપીનો સ્પેલિંગ છે કેપ, તેનો પહેલો અક્ષર છે સી, સી સ્વર છે કે વ્યંજન છે, તો કે વ્યંજન, તો વ્યંજન હોવાથી તેનો આર્ટિકલ કયો આવશે, તો કે એ. ત્યાર પછી છે UMBREELLA, અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી, તો તેના અમ્બ્રેલાના સ્પેલિંગમાં પહેલો અક્ષર યુ છે, તો યુ છે ઈશ્વર છે, સ્વર હોય તો કયો આર્ટિકલ આવે, AN. તો જો બાળકો આવી જ રીતે તમારે પણ અહીંયા બાજુના પેજ ઉપર તમને એક્સરસાઇઝ આપી છે ફન ટાઈમ, તે આવી જ રીતે પૂરું કરવાનું છે. તો હવે આપણે બાજુનું પેજ કરીએ. તો જો બાળકો બાજુના પેજ ઉપર કીધું કે ફન ટાઈમ્સ, ચિત્રો સાથે આપેલા નામોની પહેલા, શું કીધું છે, ચિત્રો સાથે આપેલા નામોની પહેલા એક એન આર્ટિકલ મૂકો, અહીંયા ચિત્રની સાથે તેનો સ્પેલિંગ પણ આપ્યો છે, તેનું નામ પણ લખેલું છે, તો કયા નામની આગળ એ આર્ટિકલ આવશે ને કયા નામની આગળ એન આર્ટિકલ આવશે તે આપણે મૂકવાનું છે. જો સ્પેલિંગનો પહેલો અક્ષર વ્યંજન હોય તો એ આર્ટિકલ, અને જો સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર હોય તો એન આર્ટિકલ આવશે. તો હવે આપણે જોઈએ TABLE, ટેબલ, ટેબલ એટલે શું થાય, તો કે ટેબલ, તો ટેબલ, ટેબલનો આ પહેલો અક્ષર કયો છે, તો કે ટી, ટી શું છે, સ્વર છે કે વ્યંજન છે, તો કે વ્યંજન છે, તો વ્યંજન હોય તો કયો આર્ટિકલ આવે, તો કે એ, તો અહીંયા આપણે લખીશું એ. ત્યાર પછી છે APPLE, એપલ, એપલના સ્પેલિંગનો પહેલો અક્ષર છે એ, એ સ્વર છે કે વ્યંજન છે, તો કે એ છે, એ શું છે, સ્વર, સ્વર છે એટલે કયો આર્ટિકલ આવશે, એન આર્ટિકલ. ત્યાર પછી છે IRON, આયન, આયન એટલે ઇસ્ત્રી, તો આયન એટલે ઇસ્ત્રી, તો તેના સ્પેલિંગનો પહેલો અક્ષર છે આઈ, તો આઈ સ્વર છે કે વ્યંજન છે, તો કે સ્વર છે, સ્વર હોય તો કયો આર્ટિકલ આવે બાળકો, તો કે એન આર્ટિકલ. તો અહીંયા આપણે લખીશું એ એન, એન. ત્યાર પછી લખેલું છે GLASS, ગ્લાસ, તો ગ્લાસના સ્પેલિંગનો પહેલો અક્ષર જી છે, તો જી છે એ વ્યંજન છે, વ્યંજન હશે તો એ આર્ટિકલ આવે, એટલે જી વ્યંજન હોવાથી એ આર્ટિકલ લખ્યો. ત્યાર પછી કીધું છે OWL, આઉલ એટલે ઘુવડ, અહીંયા ઘુવડનું ચિત્ર પણ આપ્યું છે, તો ઘુવડના સ્પેલિંગમાં અહીંયા પહેલો અક્ષર છે ઓ છે, અને ઓ સ્વર હોવાથી કયો આર્ટિકલ આવે બાળકો, તો કે એન આર્ટિકલ, તો અહીંયા આપણે લખીશું એન. ત્યાર પછી છે CAR, કાર એટલે મોટર, તો CAR, કારના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે સી, તો સી વ્યંજન છે, અને વ્યંજન હોવાથી કયો આર્ટિકલ આવે, તો કે એ. ત્યાર પછી કીધું ONION, અનિયન, અનિયનના સ્પેલિંગનો પહેલો અક્ષર છે ઓ, અને ઓ સ્વર છે, તો સ્વર હશે તો કયો આર્ટિકલ આવે, તો કે એન આર્ટિકલ. ત્યાર પછી છે HAT, હેટ, હેટના સ્પેલિંગનો પહેલો અક્ષર છે H, H છે તે વ્યંજન હોવાથી તેનો પહેલો અક્ષર વ્યંજન છે, તો કયો આર્ટિકલ આવશે બાળકો, તો કે એ આર્ટિકલ. ત્યાર પછી છે ICECREAM, આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, અને અહીંયા આઈસ્ક્રીમનું ચિત્ર પણ આપ્યું છે, તો આઈસ્ક્રીમના સ્પેલિંગનો પહેલો અક્ષર કયો છે બાળકો, તો કે આઈ, આઈને શું કહેવાય, તો કે સ્વર, એટલે અહીંયા આર્ટિકલ કયો આવશે, તો કે એન આર્ટિકલ. ત્યાર પછી છે CAT, કેટ, કેટના સ્પેલિંગનો પહેલો અક્ષર સી છે, તો સી છે એ વ્યંજન છે, તો વ્યંજન હોવાથી એ આર્ટિકલ આવશે. ત્યાર પછી છે AEROPLANE, એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન, તો એરોપ્લેનના સ્પેલિંગનો પહેલો અક્ષર છે એ, એ છે એ શું છે, તો કે સ્વર, તો કયો આર્ટિકલ આવશે, એન આર્ટિકલ. ત્યાર પછી છે SHIP, સીપ એટલે વહાણ, દરિયામાં જે આવું મોટું વહાણ હોય તેને અંગ્રેજીમાં કહેવાય સીપ, આપણે સ્ટીમ્બર એમ પણ કહીએ છીએ, તો આ સીપના સ્પેલિંગનો પહેલો અક્ષર S છે, અને S વ્યંજન છે, એટલે કયો આર્ટિકલ આવશે, તો કે એ આર્ટિકલ.
ત્યાર પછીનો સ્પેલિંગ છે એ એક્સ ઈ. કયો છે? એ એક્સ ઈ. એક્સ એટલે કુહાડી. તો કુહાડીના સ્પેલિંગનો આ પહેલો અક્ષર એ છે અને એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. ત્યાર પછી છે બી આર યુ એસ એચ, બ્રશ. બ્રશના સ્પેલિંગનો પહેલો અક્ષર છે બી. બ્રશ એટલે બ્રશ. તો બ્રશના સ્પેલિંગનો પહેલો અક્ષર છે બી અને બી શું છે? તો કે વ્યંજન. વ્યંજન હોવાથી એ આર્ટિકલ આવશે. ત્યાર પછી છે ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ એટલે હાથી. તો એલિફન્ટના સ્પેલિંગનો પહેલો અક્ષર ઈ છે અને ઈ સ્વર છે માટે એન આર્ટિકલ આવશે. ત્યાર પછી છે ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. તો ઓરેન્જના સ્પેલિંગનો પહેલો અક્ષર છે ઓ અને ઓ સ્વર છે માટે એન આર્ટિકલ આવશે. ત્યાર પછી છે એ ડબલ આર ઓ ડબલ્યુ, એરો. એરોના સ્પેલિંગનો, એરો એટલે તીર. એરોના સ્પેલિંગનો પહેલો અક્ષર છે એ અને એ સ્વર છે માટે શું આવશે આર્ટિકલ? તો કે એન આર્ટિકલ. ત્યાર પછી છે ઈ એન જી આઈ એન ઈ, એન્જિન. એન્જિન એટલે એન્જિન. આપણે રેલગાડીમાં જઈએ છીએ ત્યારે આગળનો ડબ્બો શેનો હોય? તો કે એન્જિનનો ડબ્બો હોય. તેનો પહેલો અક્ષર છે ઈ અને ઈ સ્વર છે માટે એન આર્ટિકલ આવશે. ત્યાર પછીનો સ્પેલિંગ છે પી યુ આર એસ ઈ, પર્સ. પર્સના સ્પેલિંગનો પહેલો અક્ષર છે પી. પી છે એ વ્યંજન છે માટે એ આર્ટિકલ આવશે. ત્યાર પછી છે ઈ ડબલ જી, એગ એટલે ઈંડુ. એગના સ્પેલિંગનો પહેલો અક્ષર ઈ છે, ઈ સ્વર છે માટે એન આર્ટિકલ આવશે. તેના પછી આપ્યો છે આપણને સ્પેલિંગ પીકોકનો, પી ઈ એ સી ઓ સી કે. પીકોક એટલે મોર. તો પીકોકના સ્પેલિંગનો પહેલો અક્ષર પી છે અને પી વ્યંજન છે માટે એ આર્ટિકલ આવે. ત્યાર પછી છે ઈ એ જી એલ ઈ, ઈગલ એટલે ગરુડ. તો ગરુડના સ્પેલિંગ એટલે કે ઈગલના સ્પેલિંગનો પહેલો અક્ષર છે ઈ અને ઈ સ્વર છે માટે એન આર્ટિકલ. ત્યાર પછી છે જે ડબલ ઈ પી, જીપ. જીપના સ્પેલિંગનો પહેલો અક્ષર છે જે અને જે વ્યંજન છે માટે એ આર્ટિકલ આવશે. તેના પછી આપ્યું છે એ એન ટી, એન્ટ. એન્ટ એટલે કીડી. તેના સ્પેલિંગનો પહેલો અક્ષર એ છે, તો એ સ્વર છે માટે એન આર્ટિકલ. ત્યાર પછી આપ્યું છે યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલાના સ્પેલિંગનો પહેલો અક્ષર છે યુ અને યુ સ્વર છે માટે એન આર્ટિકલ. ત્યાર પછી છે આઈ એન કે પી ઓ ટી, ઇંકપોટ. ઇંકપોટના સ્પેલિંગનો પહેલો અક્ષર છે આઈ. આઈ એટલે શું થાય? તો કે સ્વર. સ્વર હોવાથી એન આર્ટિકલ. ત્યાર પછી છે કે આઈ ટી ઈ, કાઇટ એટલે પતંગ. તો કાઇટ એટલે પતંગ થાય, તો તેના સ્પેલિંગનો પહેલો અક્ષર છે કે અને કે શું છે? તો કે વ્યંજન, અને વ્યંજન હોવાથી એ આર્ટિકલ આવશે. તેના પછી કીધું છે બી ડબલ ઓ કે, બુક. બુકના સ્પેલિંગનો પહેલો અક્ષર છે બી અને બી વ્યંજન હોવાથી તેને આર્ટિકલ આવશે એ. તો જો બાળકો, આવી રીતે તમારે કોઈ પણ સ્પેલિંગ આપ્યો હોય તેનો પહેલો અક્ષર ઓળખીને એ અથવા એન આર્ટિકલ મૂકવાનો. જો વ્યંજન હોય તો એ આર્ટિકલ આવશે અને જો સ્વર હોય તો એન આર્ટિકલ આવશે. તો બાળકો, તમારે પણ આવી જ રીતે યુનિટ 7 વિડીયો જોઈને સમજવું, ત્યાર પછી પેજ નંબર જે 31 ઉપર આપણને ફન ટાઈમ એક્સરસાઇઝ આપી છે તે આવી જ રીતે જાતે સૌથી પહેલાં તમારે વિડીયો જોઈને સમજવાનું અને આ જે પેજ છે તે તમારે જાતે પૂરું કરવાનું અને પછી વિડીયો જોઈને પેજ આખું ચેક કરી લેવાનું કે તમે જે કર્યું છે તે સાચું કર્યું છે કે ખોટું કર્યું છે. જો ખોટું હોય તો ત્યાં સુધારી લેવાનું. આવી રીતે કરશો તો તમારે પણ એક જાતની એક્સરસાઇઝ થઈ જશે. અને આ આખું પેજ એકવાર બાળકો તમારે રફ બુકમાં લખવાનું છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.